નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસએનએન ન્યૂઝ. હું છું આશીષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મ જગત, રમત ગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો, તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. સમગ્ર દેશમાં ડુંગળીની કૃત્રિમ અછત સર્જવાનું ષડયંત્ર. ભારતમાંથી આજે પણ બાંગ્લાદેશમાં દરરોજ 3500 ટન ડુંગળીની નિકાસ થાય છે અને બાંગ્લાદેશના સ્થાનિક બજારમાં માત્ર 45 રૂપિયાના ભાવે ડુંગળી વેચાય છે. ડુંગળીની ઊંચી કિંમત તમામ લોકોને રડાવી રહી છે, પરંતુ ભારત દેશમાં આ સ્થિતિ સર્જાયેલી છે ડુંગળીનું ગેરકાયદે સંગ્રહ કરનાર વચેટિયાઓના પાપે. વાજપેયીની સગી ભાણેજ કરુણા શુક્લાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું. ભાજપ એક બે લોકોને જાગીર બની ગઈ હોય કરુણા શુક્લાનો આરોપ. ટિકિટ ન મળવાથી નારાજ અટલ બિહારી વાજપેયીની નિકટની સંબંધી ભાણેજ અને ભાજપની ઉપાધ્યક્ષ કરુણા શુક્લાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું. કાશ્મીર અંગે અમેરિકાના વલણમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની નવાઝ શરીફની માંગ અમેરિકાએ ફગાવી દીધી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રેશન કાર્ડ પર રૂપિયા 50ના ભાવે ડુંગળીનું વેચાણ. સરકારી તંત્રએ સસ્તા અનાજની દુકાનમાં ડુંગળીનું વેચાણ શરૂ કર્યું. દેશમાં અફઘાનિસ્તાનથી ડુંગળીનો જથ્થો આવી પહોંચ્યો હોવા છતાં ભાવો હજુ કાબુમાં આવતા નથી. પરિણામે ગાઝિયાબાદમાં સરકારી તંત્ર રેશન કાર્ડ પર ડુંગળી આપી રહ્યું છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ, જ્યારે પૂરમાં કુલ મૃત્યુઆંક 36 થયો. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાંથી ભારે અતિભારે વરસાદની આગાહી. જાપાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ. અમેરિકાના જીઓલોજિકલ સર્વે જણાવ્યું, શુક્રવારે જાપાનના પૂર્વીય દરિયાકાંઠાથી દૂર રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનું એક ભૂકંપ ત્રાટક્યું. કાશ્મીરમાં 7ની તીવ્રતાનો ભૂકંપ. શિયાળાની ઋતુ આવતાની સાથે જ હિમાલયની ક્ષેત્રીયમાં ધરતીના પેટાણમાં હલચલ ધીરે ધીરે વધી જાય છે. પંજાબની સરહદ પાસેથી રૂપિયા 120 કરોડની કિંમતનું હેરોઈન ઝડપાયું. 3 પાકિસ્તાની ખેપિયાઓને બીએસએફના જવાનોએ ઠાર મારી હેરોઈન કબજે કર્યું. મેડિકલ કાઉન્સિલે તૈયાર કરેલી નવી દરખાસ્ત મુજબ પીજી બેઠક માટે ડોક્ટરોએ ટ્વિન ટેસ્ટ પાસ કરવી પડશે. નરેન્દ્ર મોદી અને મહિલાઓ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરતા સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલ. 2013નું વર્ષ શાહરૂખને ફળ્યું. સલમાન ખાનને પાછળ મૂકી કિંગ શાહરૂખે બાજી મારી દેશની સૌથી આકર્ષક વ્યક્તિનો ખિતાબ જીત્યો. રિયાલિટી શોના માધ્યમથી દુલ્હાની તલાશ કરી રહેલી સેક્સ બોમ્બ મલ્લિકા શેરાવત 37 વર્ષની થઈ. બોલિવૂડમાં પહેલીવાર અમિતાભ અને સુભાષગાઈ સાથે કામ કરશે. વર્ષો અગાઉ સુભાષગાઈ અને અમિતાભના અહંકારના ટકરાવથી દેવા ફિલ્મ પડતી મુકાઈ હતી. દિગ્દર્શિકા જોયા અખ્તરની આગામી ફિલ્મમાં રણવીર અને પ્રિયંકાની મમ્મી કોણ બનશે? આ રોલ માટે માધુરી દીક્ષિત, શ્રીદેવી અને ડિમ્પલ કાપડિયાના નામની ચર્ચા. કટકમાં ભારે વરસાદથી વન ડે અનઓફિશિયલ રદ જાહેર. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની વન ડે પર વરસાદનું પાણી ફરી વળ્યું. અમેરિકામાં કરવામાં આવેલું સંશોધન ફેસબુક સમાચારો માટેનું મુખ્ય માધ્યમ બની ગઈ છે. અન્ય કારણોસર ફેસબુક જોનાર લોકોને અનાયાસે જ મહત્વના સમાચારો મળી જાય છે. વડોદરાના રાજવી પરિવારની હજારો કરોડોના મિલકતના વિવાદનો અંત. પેલેસ અને મ્યુઝિયમમાં ખજાના રૂપી સચવાયેલા પેઇન્ટિંગ્સ મહારાજા સમરજીત સિંહના ભાગે આવ્યા. આવકવેરાની ગુજરાતની તપાસમાં સૌથી મોટી ચોરી પકડાઈ. અમદાવાદમાં વાસવાણી બિલ્ડરની 137 કરોડની કરચોરી ઝડપાઈ. ગુજરાતી એમિલી શાહ મિસ ન્યૂજર્સી યુએસએ. મિસ અમેરિકા સ્પર્ધામાં વિજય બાદ વધુ એક ભારતીય સુંદરીનો ડંકો. નારાયણ સાંઈને શોધવા પોલીસનું અમદાવાદમાં સર્ચ ઓપરેશન. મોટેરાના હિમાલયા ઝેરીફોન એપાર્ટમેન્ટ અને આશ્રમમાં તપાસ કરવામાં આવી. નારાયણ સાંઈને આશ્રય આપનાર દંપતી ફરાર. ખરાબ રસ્તા માટે કોલંબિયામાં મહિલાઓની સેક્સ હડતાળ. જ્યાં સુધી રસ્તાઓની મરામત નહીં થાય ત્યાં સુધી મહિલાઓ સેક્સથી દૂર રહેશે.
વાવાઝોડા ફેલિનથી સૌથી વધુ નુકસાન પામેલા ઓડિશાના ગજમમાં પૂરની સ્થિતિ વણસી, 1 લાખથી વધુ લોકો બેઘર થયા. મુસ્લિમ મતો લેવા મોદીની સહાનુભૂતિ, રાહુલ આઈએસઆઈ સાથે જોડાયેલા મુસ્લિમોના નામ આપે નરેન્દ્ર મોદીએ કરી ટીકા. નારાયણ સાંઈના જયપુર આશ્રમના અંગત સેવક મોહિતની જામીન અરજીની દલીલો પૂર્ણ, સરકાર પક્ષની દલીલો સોમવારે. સુરતની સાધિકા પર બળાત્કાર પ્રકરણમાં નારાયણને જામીન મળે તો સાક્ષીને ધમકાવી પુરાવા સાથે ચેડા કરાશે. સતત નાસ્તા ફરતા નારાયણની વર્તણૂક જોતા તપાસમાં સહકાર નહીં આપે તેવી પણ સંભાવના. આગોતરા જામીનના વિરોધમાં સરકારની એફિડેવિટ. આંધ્રમાં ભારે વરસાદના કારણે સતત ચોથા દિવસે જનજીવન ઠપ, 70ના મોત, 3000થી વધુ મકાનોને નુકસાન, 10 પશુઓના મૃત્યુ, 67000થી વધુનું સ્થળાંતર. દિલ્હી અને મુંબઈની માફક કેન્દ્ર ગુજરાતને 17 નવેમ્બર સુધીમાં સસ્તો સીએનજી આપે, હાઈકોર્ટનું ફરમાન. હાઈકોર્ટના આદેશનું પાલન ન થાય તો કેન્દ્રના પેટ્રોલિયમ સચિવને 18મીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ. સુરત આયકર વિભાગની ટીમે ડ્રાયફૂડના વેપારીને 1.5 કરોડની બેનામી આવક શોધી કાઢી. વાપી દમણના બિલ્ડર્સ કંપનીનું 39 કરોડનું કાળું નાણું ઝડપાયું. કેમિકલ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો વધી 50%, કોસ્મેટિક્સ ટોયલેટરીઝ નિકાસમાં 33%નો વધારો. સોનામાં વધતી તેજી, ભાવ 32000 પર પહોંચ્યો, જ્યારે ચાંદી નરમાઈ સાથે 50180ના ભાવે. ડુંગળીના ભાવ આગામી 10 દિવસમાં ઘટશે, કેવી થોમસ. ડુંગળીના ભાવો વધારીને ગ્રાહકોને નહીં લૂંટવાની વેપારીઓને ચેતવણી. અજય દેવગનના જુહુના ઘરમાંથી સોનાની 17 બંગડીની ચોરી. આ બંગડીઓ અજયે કાજલને ભેટમાં આપી હતી. 22 કેરેટ સોનાનું ટોયલેટ પેપર વેચતી ઓસ્ટ્રેલિયન કંપની. ઓસ્ટ્રેલિયન કંપનીએ 22 કેરેટ સોનામાંથી ટોયલેટ પેપરનો રોલ બનાવ્યો છે, જેની કિંમત 8.54 કરોડ છે. દ્વારકામાં વિઠ્ઠલ રાદડિયા આયોજિત લેવા પટેલ સમાજના કાર્યક્રમમાં આરસી ફળદુની બાદબાકી કરાતા મોદી અકળાયા. આમંત્રણ પત્રિકામાં નામ છપાયું નહીં. છેલ્લી ઘડીએ આનંદીબેન પટેલને પણ હાજરી નહીં આપવા આદેશ અપાયો. ઝાંસીમાં નરેન્દ્ર મોદીનો હુંકાર, ભારતના ખજાનાનો ચોકીદાર બનવા માંગુ છું. રાહુલના પ્રતિકાર માટે મોદીએ શીખ વિરોધી રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો. અમદાવાદમાં અભિનેતા પરેશ રાવલના નાટકમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ ટિપ્પણી કરાતા દેખાઓ. કોંગ્રેસી કાર્યકરોએ ચાલુ નાટકે સૂત્રોચ્ચાર કર્યા. વાંધાજનક ડાયલોગ દૂર નહીં કરાય તો જલદ કાર્યક્રમ અપાશે. સોશિયલ મીડિયા સાઇટ પર રાજકીય પક્ષો દ્વારા મુકાતી પોસ્ટ પર ચૂંટણી પંચની નજર. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢમાં થનારી વિધાનસભાની ચૂંટણી અંગેના નિયમોની યાદી બહાર પાડી. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.